નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપના હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. આજની સમસ્યા છે, મારામાં અનેક દુર્ગુણો છે, બુરાઈઓ છે, એમનાથી છુટકારો કઈ રીતે મેળવી શકું, મારા દોષો નિવારણ કઈ રીતે કરી શકું. સમાધાન યોગ ઋષિ પંડિત રામ શર્માએ આપતા કહે છે, જો તમે પોતે કુટિલ દૂર્થ તથા કામી માનતા હો, મારામાં અનેક દોષ દુર્ગુણો છે એવું કહેતા હો, તો તે અવશ્ય જોવા મળશે. જો તેમને અંકુર ફૂટ્યા હશે તો તે ફૂટશે, અને નહીં હોય તો પેદા થશે. તેથી જો તમે બુરાઈઓથી છૂટવા માંગતા હો તો તેમને ભૂલી જવાનો પ્રયત્ન કરો. પાછલી ભૂલો માટે વારંવાર દુઃખી થવું તથા તેમને યાદ કર્યા કરવી વ્યર્થ છે. એનાથી લાભ થવાને બદલે નુકસાન વધારે છે. પોતાના દોષો તરફ ધ્યાન જ ના આપવું અને તેમનો વધારવા દેવા એવું હું કહેતો નથી. મારા કહેવાનો અર્થ એટલો જ છે કે બુરાઈઓને ભૂલી જઈને સારી વૃત્તિઓ તથા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો. તમારામાં જે દોષ હોય, ખરાબ ભાવ હોય, તેમનું બારીક નિરીક્ષણ કરો અને એક કડક પરીક્ષણની જેમ તીક્ષ્ણ દ્રષ્ટિનો તેમને સંતાળ હો. પોતાનામાં જે ભીલો દેખાય તેમનાથી વિરોધ સદગુણોનો વિકાસ કરવા માંડો. આ જ એ દોષોને દૂર કરવાની સાચી રીત છે. ધારો કે તમને ખૂબ ગુસ્સો આવે છે તો તેની ચિંતા છોડીને પ્રસન્ન રહેવાની તથા મીઠું બોલવાની ટેવ પાડો. એનાથી ક્રોધ આપોઆપ જ દૂર થઈ જશે. જો તમે ક્રોધ વિશે જ વિચાર કરતા રહેશો તો શાંત રહેવાનો તથા વિનયશીલ બનવાનો અભ્યાસ થઈ શકશે નહીં. જો તમને કોઈ આદેશ આપે કે ભજન કરતી વખતે વાંદરાનો વિચાર મનમાં ન આવવા દેવો, તો વાંદરાના વિચારો આવ્યા વગર નહીં રહે. બીજા દિવસોમાં વાંદરાના વિચાર કદાપી આવતા નથી, પરંતુ જો તેનો નિશ્ચિત કરવામાં આવે તો અવશ્ય આવશે. આવું જ બુરાઈઓની બાબતમાં છે. જો તેમને નિશ્ચિત કરવામાં આવે તો તે અવશ્ય વધશે. બુરાઈ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, ભલાઈના અભાવને જ બુરાઈ કહી શકાય. જો તમારી પ્રવૃત્તિ ભલાઈ તથા પુણ્ય તરફ વળી જશે તો બુરાઈઓ આપોઆપ ઘટવા માંડશે અને એક દિવસ તે સમૃદ્ધિ નાશ પામશે. જય ગુરુદેવ.